વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો આપ સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો ઉપર જીત હાંસલ કરી છે ત્યારે આજે આપ સંયોજક કેજરીવાલ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પાલિકા અને પંચાયતની ચૂંટણીને લઈને તેઓ પ્રચાર કરશે. વરાછા કતારગામના વિસ્તારમાં રોડ શો પણ યોજવામાં આવનાર છે. સવારે 8 કલાકે એરપોર્ટ પર તેમનું આગમન થશે. બપોરે 3 વાગે અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાવાનો છે. વરાછા મિની બજાર અને માનગઢ ચોકથી આ રોડ શો નીકળશે. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો ઉપર જીત હાંસલ કરી છે અને હવે પાલિકા અને પંચાયતની ચૂંટણીને લઈને પણ આ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે અરવિંદ કેજરીવાલ અહીં આવી રહ્યા છે, રોડ શો યોજવામાં આવશે. આ પહેલા મનપાની ચૂંટણીના પ્રચાર અર્થે મનીષ સિસોદિયા સુરતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે આપ સંયોજક કેજરીવાલ સુરતની મુલાકાતે આવી રહ્યા છે અને રોડ શો યોજાવાનો છે. વરાછા મિની બજાર માનગઢ ચોકથી આ રોડ શો નીકળવાનો છે. બપોરે 3 કલાકે અરવિંદ કેજરીવાલ રોડ શો યોજવાના છે. વરાછા કતારગામના વિવિધ વિસ્તારોમાં પણ આ રોડ શો ફરવાનો છે. પાલિકા પંચાયતની ચૂંટણીને લઈને આજે રોડ શો થકી પ્રચાર કરવામાં આવશે. પ્રચારનો આજે અંતિમ દિવસ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય મહંત જોડાયા છે. સંજય, મનપામાં 27 બેઠકો ઉપર જીત અને હવે પાલિકા પંચાયતની ચૂંટણીને લઈને પણ પ્રચારનો આજે અંતિમ દિવસ, અરવિંદ કેજરીવાલ રોડ શો કરવાના છે, કેવી તૈયારીઓ છે? નગરપાલિકાની ચૂંટણીમાં એક મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પ્રવેશ મેળવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેમને સ્વાગત કરવા માટે અહીં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેઓ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલને સ્વાગત કરવાની તમામ તૈયારી અહીં આટોપી લેવામાં આવી છે. અમદાવાદથી, સૌરાષ્ટ્રથી, રાજ્યના તમામ વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો અહીં આવી પહોંચ્યા છે અને તેઓ અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે અહીં પૂરેપૂરી રીતે સજ્જ થઈ તમામ તૈયારીઓ કરીને અહીં પહોંચ્યા છે. ત્યારે ટૂંક સમયમાં અરવિંદ કેજરીવાલ અહીં પહોંચશે અને સુરત મહાનગરપાલિકાના જે 27 નગરસેવકો છે, જે આમ આદમી પાર્ટીના નગરસેવકો છે, તેઓ પણ અહીં પહોંચ્યા છે. આ પરિસ્થિતિ સુરતના એરપોર્ટ પર જોવા મળી રહી છે. એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે, આગેવાનો છે, તેઓ પહોંચ્યા છે એરપોર્ટ ઉપર. એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ સર્કિટ હાઉસ જશે અને ત્યારબાદ સર્કિટ હાઉસમાં તેઓ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની મુલાકાત આપશે. ત્યારબાદ સાંજે 3 વાગે સુરતના માનગઢ ચોક ખાતે, કે જ્યાં સરદાર પ્રતિમા મૂકવામાં આવી છે, ત્યાંથી અરવિંદ કેજરીવાલ રોડ શોની શરૂઆત કરશે અને રોડ શો શરૂઆત થયા બાદ તેઓ સમગ્ર વરાછા સરસાણા વિસ્તારમાં પહોંચશે અને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેઓનો જે ઉત્સાહ છે એ જોવા મળ્યો છે. અરવિંદ કેજરીવાલ સુરત આવી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકામાં જે જીત થાય છે કેટલો ઉત્સાહ છે આમ આદમી પાર્ટી. હમ લોગ કે બહુત ઇતના ઉત્સાહ ઓર બોલને નહીં પડેગા. અરવિંદ કેજરીવાલ આ રહ્યા છે, બહુત ઉત્સાહ હૈ ઓર ઉસકે બાદ જીતના 93 બીજેપી પાસે ઉસસે જ્યાદા હમારા ખુશી હૈ. પૂરા ઇન્ડિયા મેં, આંધ્ર પ્રદેશ, બેંગલોર, વેસ્ટ બંગાલ, સબ બિહાર, સબ જગ્હા મેં ખુશી હૈ. ઓર દિલ્હી મેં ભી યે લહેર ચલ રહા હૈ, 27 સીટ લાયા. આમ આદમી પાર્ટીની જીતની ખુશી મનાવવામાં આવી રહી છે. આપ જણાવો, અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાત અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો રાજકારણમાં પ્રવેશ થઈ ચૂક્યો છે, શું કહેશો? ગુજરાત મેં આમ આદમી પાર્ટી કા એન્ટ્રી હો ચુકી હૈ સુરત મહાનગર પાલિકા સે. આપ ક્યા કહેના ચાહોગે? કિતના ઉત્સાહ હૈ? હમ લોગ કો ઇતના ઉત્સાહ હૈ કે હમ લોગ જો 27 જો કોર્પોરેટર હૈ સે વો હમારે સીસીટીવી કેમેરા હૈ, હમ લોગ બરાબર સે વિરોધ કર સકેંગે. થેન્ક યુ. સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પહોંચ્યા છે, આપ જણાવો શું કહેશો? આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ આજે સુરત આવી રહ્યા છે. જી, કેજરીવાલ સાહેબ કે સ્વાગત કે લિયે હમ સબ આયે હૈ. ઓર દૂસરી બાત યે જો ઇલેક્શન જો લડા ગયા ના, યે ગુજરાત કે 6.5 કરોડ જનતા કી ડિમાન્ડ પે લડા ગયા. યે થોપા ઇલેક્શન નહીં હૈ. ઓર
एक जो राजनीति में जो चेंज आना चाहिए ना, वादे की राजनीति, कमिटमेंट की राजनीति, हमारा जो घोषणा पत्र था वो एक गारंटी लेटर था और कमिटमेंट कर दिया कि ये काम होगा और उसी काम के मुद्दे पे ये वोट हमको ये सीट मिली है। हमें हमारा तो ये था कि हम सत्ता हासिल कर लेंगे नगर पालिका में, लेकिन जनता ने हमें विपक्ष का मैंडेट दिया, हमें कबूल है। एक एक पैसे का हिसाब होगा सूरत की जनता के पैसे का, और जो काम होगा वो काम हम खींच के लेंगे इनसे का, पूरा काम करा के लेंगे। और जो सरकारी सुविधाएं जो जो प्राइवेट सेक्टर में जा चुकी है, स्कूल है, हॉस्पिटल है, उसे सरकारी सेक्टर में लाके रहेंगे, बेहतर सुविधा देंगे हम हॉस्पिटल की और स्कूल की, ये हमारा वादा है। हम ये जो सत्ता में जो है जो बैठे उनसे कहते हैं कि हम एक एक रुपये का हिसाब लेंगे, दिल्ली का मॉडल हम यहाँ लगा के रहेंगे और दिल्ली की तरह हम काम करेंगे। जितने भी हमारे कॉरपोरेटर जीत के वो सब क्वालिफाइड है, सब पढ़े लिखे लोग हैं और उनमें बहुत जोश और गुस्सा है। बस हमें इस बात का कि हमें सत्ता हासिल नहीं हुई, पर विपक्ष बहुत मजबूत विपक्ष देखने को मिलेगा और जनता महानगर पालिका ने एक मजबूत विपक्ष आपवानी वायदो छे, गारंटी छे, जे आम आदमी पार्टी आपी रही छे। अने हवे टूंक समय में अरविंद केजरीवाल सूरत एरपोर्ट पर आवी पहोंचशे अने अरविंद केजरीवाल नु स्वागत करवा माटे देश राज्यना तमाम विस्तारोमांथी आपना कार्यकरो अहीं आवी पहोंच्या छे। अरविंद केजरीवाल सूरत आवशे अने त्यारबाद तेओ सूरतमां रोड शो करशे अने सरथाणामां सांजे 6 वागे तेओ जाहेर सभाने पण संबोधन करशे। बिल्कुल संजय, आभार समग्र माहिती आपवा बदल। तो आम आदमी पार्टीना कार्यकरोमां अत्यारे उत्साह जोवा मळी रह्यो छे। अरविंद केजरीवालने આવકારવા માટે ઘણા જ આતુર જોવા મળી રહ્યા છે। સવારે 8 કલાકે એરપોર્ટ પર તેમનું આગમન થવાનું છે, જો કે હજુ સુધી અરવિંદ કેજરીવાલ નથી પહોંચ્યા, પરંતુ તેમને આવકારવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે। બપોરે 3 વાગે અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાવાનો છે। વરાછા મિની બજાર માનગઢ ચોકથી આ રોડ શો નીકળશે। વરાછા કતારગામના અનેક વિસ્તારોમાં આ રોડ શો યોજાવાનો છે।